હી થોટ ઓફ ધ પ્રોબ્લેમ્સ ઓફ ધ હોલ નેશન તે સમગ્ર રાષ્ટ્રની સમસ્યાઓ વિશે વિચારતા વિદ્યાર્થી મિત્રો ગાંધીજીને તો સૌ બાળકો જાણતા જ જસો ને બરાબર તો ગાંધીજી એક વ્યસમાન હતા અને સમગ્ર રાષ્ટ્રને વિશેષ વિચારતા હતા પણ સાનાવે છે પ્રોબ્લેમ્સ એટલે કે આખા રાષ્ટ્રમાં જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓ વિશે ગાંધીજી વિચારતા બટ હી ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ લાફ પણ તેમને હસવા માટે સમય મળતો બટ હી ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ લાફ પણ એક હસવા માટે એમને સમય મળતો હી હેડ અ ફાઇન સેન્સ ઓફ હ્યુમર તેમની વિનોદ વૃત્તિ સારી હતી સેન્સ ઓફ હ્યુમર એટલે વિનોદ વૃત્તિ તેમની સારી હતી એટલે કે આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે ગાંધી બાપુ એક વિનોદ વૃત્તિવાળા માણસ હતા હી નેવર મેડ ફન ઓફ એનીબડી પણ કોઈની મશ્કરી કરતા ન હતા એની પણ મશ્કરી કરતા ન હતા હીઝ લાફ્ટર વોઝ મિક્સ વિથ લવ તેમનું હાસ્ય પ્રેમથી ભરેલું હતું એટલે કે તેમના હાસ્યમાં પ્રેમ હતો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે એમની સાથે ઊભા હોય એ પણ કેવું સરસ એમના ચહેરા પર હાસ્ય જોવા મળે છે એ ચિત્ર પરથી જ આપણને ખ્યાલ આવે કે ગાંધી બાપુ કેટલા વિનોદ વૃત્તિ વાળા વ્યક્તિ હશે મેની ચિલ્ડ્રન સ્ટેડ વિથ ગાંધીજી એટ ધ સાબરમતી આશ્રમ ઘણા બાળકો સાબરમતી આશ્રમમાં ગાંધીજી સાથે રહેતા હતા એટલે કે ઘણા બાળકો ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં રહેતા દે ઓફન આસ્કડ હિમ ક્વેશ્ચન્સ એન્ડ ગાંધીજી આન્સર દેમ તેઓ અવારનવાર તેમને પ્રશ્ન પૂછતા અને ગાંધીજી તેમના જવાબો આપતા હીઝ રિપ્લાઈઝ વેર ઓલવેઝ બ્રીફ તેમના જવાબો હંમેશા ટૂંકા હતા બ્રીફ એટલે ટૂંકા એટલે જે પ્રશ્ન પૂછતા એના ઉત્તર ટૂંકમાં આપતા હાઉ એવર તેમ છતાં ધ ચિલ્ડ્રન વિશ્ડ ટુ હેવ અ લોંગ વિથ હિમ તેમ છતાં બાળકો તેમની સાથે લાંબી વાતચીત કરવાની ઈચ્છા રાખતા વન ડે અ ચાઈલ્ડ સે ટુ ગાંધીજી એક દિવસ એક બાળકે ગાંધીજીને કહ્યું બાપુ યુ સમઇમ્સ

શ્રી વેરી લોંગ આન્સર ટુ અને શ્રી ઉત્તર આપે છે એટલે કે અર્જુન પ્રશ્ન ટૂંકા બચે છે અને શ્રી કૃષ્ણ છે એનો જવાબ લાંબા ઉત્તર આપે છે ધ ચાઇલ્ડ કમ્પ્લેન્ટ ધેટ ધ ચિલ્ડ્રન ઓફ ધ આશ્રમ ધ ચાઇલ્ડ બાળકે જે આશ્રમમાં રહે છે એ બાળકોમાંથી એક બાળકે ફરિયાદ કરી આસ્કડ બાપુ લોંગ ક્વેશ્ચન બાપુને તેઓ લાંબા પ્રશ્નો પૂછે છે એટલે કે આશ્રમમાં રહેતા બાળકો છે એ તમને લાંબા પ્રશ્નો પૂછે છે અને બાપુ શું કરે છે એન્ડ હી આન્સર્ડ ઇટ in a sentence or two અને તે તેના જવાબ એક યા બે વાક્યમાં આપી દે છે he said that it was not proper તે કહેતા તે યોગ્ય નથી એટલે વિદ્યાર્થી મિત્રો આશ્રમમાં રહેતા બાળકોમાંથી જે બાળક છે એ ફરિયાદ કરે છે કે બાપુને એ લોકો કેવા પ્રશ્ન પૂછે છે લોંગ ક્વેશ્ચન લાંબા પણ બાપુ શું કરે છે એમને એક યા બે વાક્યમાં જવાબ આપે છે તે યોગ્ય નથી ગાંધીજી સ્માઇલ્ડ એન્ડ સેડ ગાંધીજી સ્મિથ સાથે કહ્યું શ્રી કૃષ્ણ વોઝ ફોર્ચ્યુનેટ શ્રી કૃષ્ણ એટલે કૃષ્ણ ભગવાન ભાગશાળી હતા ધેર વોઝ ઓનલી વન અર્જુન ટુ આસ્ક હિમ ક્વેશ્ચન બટ આઈ હેવ અ નંબર ઓફ અર્જુન્સ જે ફરિયાદ કરી તો ગાંધીજીએ કહ્યું કે કૃષ્ણ ભગવાન વાક્સર્ય હતા કે એમને પ્રશ્ન પૂછવા માટે એક અર્જુન હતો પણ મને પ્રશ્ન પૂછવા માટે ઘણા બધા અર્જુન છે ધ ચિલ્ડ્રન હેડ અ હાર્ટી લાફ બાળકો ખડખડાટ હસ્યા ગાંધીજી બિલીવડ ઇન ડુઈંગ દરેક વસ્તુ સમયસર પૂર્ણ કરવામાં માનતા હતા એટલે ગાંધીજીની માન્યતા હતી એવું કે કોઈ પણ કામ સમયસર પૂર્ણ થવું જોઈએ ઇન ડુઈંગ એમાં એવું માનતા હતા હી વોઝ વેરી પંક્ચ્યુઅલ તે ખૂબ જ નિયમિત હતા

લગભગ ફોર્ટી ફાઈવ મિનિટ પિસ્તાલીસ મિનિટ મોડા હતા પ્રેઝન્ટ એટ ધ મીટિંગ હેડ ટુ વેટ ફોર હિમ સભામાં રહેલા દરેક જણ તેમની રાહ જોતા હતા ગાંધીજી ડીડ નોટ લાઈક ધીસ ગાંધીજીને આ ન ગમ્યું ગાંધીજીને આ પસંદ ન પડ્યું ઇન હિઝ સ્પીચ હી સેડ તેમના ભાષણમાં તેમણે કહ્યું અવર લીડર હેઝ કમ 45 મિનિટ્સ લેટ આપના નેતા 45 મિનિટ મોડા છે મોડા આવ્યા એવું એમને ભાષણમાં કહ્યું સો આઈ થિંક તેથી મને લાગે છે આપણને સ્વતંત્રતા 45 મિનિટ મોડે મળશે એટલે ગાંધીજીએ એમની ભાષણમાં જ નેતાને લીડરને કટાક્ષમાં કહી દીધું આપણા નેતા ફોર્ટી ફાઈવ મિનિટ પિસ્તાલીસ મિનિટ મોડા આવ્યા છે જેના કારણે આપણને સ્વતંત્રતા ફોર્ટી મિનિટ્સ લેટ મળશે

આપી દેતા એમના નેતાઓને વાન્સ કિંગ જોર્જ ઇન્વાઇટેડ ગાંધીજી ટુ હિઝ પેલેસ એક વખત રાજા જોર્જે ગાંધીજીને તેમના મહેલમાં આમંત્રિત કર્યા હતા ગાંધીજી વાઇન્ટ ધેર ઇન હિઝ યુઝ્યુઅલ ડ્રેસ ગાંધીજી ત્યાં તેમના સામાન્ય પોશાકમાં ગયા એટલે કે યુઝ્યુઅલ સામાન્ય જે પહેરતા હોય એ જ પોશાક પહેરીને મહેલમાં ગયા રાજા જોર્જના ઇટ વોઝ ઓનલી વન શોર્ટ ધોતી તે એકમાત્ર નાની ટૂંકી ધોતી હતી જે પહેરીને ગયા હતા નો વન એવર મેટ ધ કિંગ ઇન સચ અ ડ્રેસ કોઈ પણ આ રીતે રાજાને કોઈ મળ્યા ન હતા જે રીતે ગાંધીજી ગાંધીજી ત્યાંથી એક રિપોર્ટર ગાંધીજી પાસે ગયો અને કહ્યું વુડ યુ પ્લીઝ આન્સર ક્વેશ્ચન કૃપા કરીને તમે એક પ્રશ્નનો ઉત્તર આપશો એવું આ રિપોર્ટરે ગાંધીજીને કહ્યું રિપોર્ટર એટલે ખબર અનકમ્ફર્ટેબલ ઇન ધ રોયલ પેલેસ ડ્રેસ્ડ ઇન સચ અ વે એટલે રિપોર્ટરે ગાંધીજીને કહ્યું કે તમે આ રીતે જે ડ્રેસ પહેરીને આવ્યો છો રોયલ પ્લેસ રાજમહેલમાં તેથી તમને શોભ નથી અનુભવતા ગાંધીજી લાફડ ગાંધીજી હસ્યા હી સેડ ધેટ હી વોઝ નોટ એટ ઓલ અનકમ્ફર્ટેબલ તેમણે કહ્યું ના તે શોભ નથી અનુભવતા કોઈ પણ રીતે એમને શોભ નથી અનુભવતા હી એડેડ અને તેમને ઉમેર્યું ધ કિંગ હેડ પુટ ઓન ઇનફ ડ્રેસ ટુ કવર અસ બોથ જે રાજા છે એમનો પોશાક અમારા બંને માટે પૂરતો છે એમને જે પોશાક છે એ મારા બંને માટે પૂરતો છે આ રીતના ગાંધીજી હસતા હસતા એનો જવાબ આપ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લેસન્સમાં આપણને ગાંધીજીની રમુજ અને વિનોદ વૃત્તિ અને એમનો પંક્ચ્યુઅલ વિશે પણ જાણ્યા વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ આપેલ છે તે સમજી લઈએ સ્ટ્રાઇક આઉટ ધ ઇનકરેક્ટ પાર્ટ વિદ્યાર્થી મિત્રો પાંચ સેન્ટેન્સ તમે સ્ક્રીન પર જોવો છો એમાં અહીંયા તમે જો આ રીતના છે બરાબર તો આમાંથી જે પાર્ટ ઇનકરેક્ટ છે એટલે કે ખોટો છે એમાં આપણે સ્ટ્રાઇક આઉટ કરવાનું છે એટલે કે લીટી કરવાની છે અથવા ચોકડી કરવાની છે ઓકે ગાંધીજી ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ લાફ સિંગ તો અહીંયા લાફ એ સિંગ માટે સમય કાઢી લેતા હતા હા તમને ખબર છે શાના માટે લાભ માટે તો ઇનકરેક્ટ શબ્દ કયો છે સિંગ તો તમારે આ રીતના સ્ટ્રાઇક કરવાનું છે

તૈયાર કરીને તમારી વોક્યુબલરી વધારો આશા રાખો વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયો તમને સારો ખ્યાલ આવ્યો છે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ